નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ ત્રણ વિષય આસપાસ એટલે પર્યાવરણ. તો શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન સ્ટડીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. પ્રકરણ એક પૂનમે શું જોયું? ભાગ એકમાં આપણે વૃક્ષો ઉપર પૂનમે કયા કયા પ્રાણીઓ જોયા હતા તેના વિશે આપણે જોયું, તેમજ તળાવની આજુબાજુ તેને કયા પ્રાણીઓ એટલે કે પક્ષીઓ જોયા તેના વિશે આપણે ચર્ચા કરી હતી. હવે આજે આપણે ભાગ બેમાં આગળ અભ્યાસ ચાલુ કરીએ. બાળમિત્રો, તળાવની આસપાસ પૂનમે કયા કયા પ્રાણીઓ જોયા હશે તેની અગાઉ આપણે ચર્ચા કરી હતી. ફરીથી આજે ભાગ બેમાં આપણે તેના વિશે થોડું પાછું સમજી લઈએ. બરોબર, ચિત્રમાં તમને બતાવ્યા હતા કે તળાવની આસપાસ પૂનમે આ બધા પ્રાણીઓ એટલે કે પક્ષીઓ આપણે આગળ ચર્ચા કરી, તેમ આપણે ત્રીજા ધોરણમાં પશુઓ પક્ષીઓ દરેક માટે પ્રાણી શબ્દ એવો વાપર્યું છે. તો અહીંયા આગળ આપણે નીચે તમને પાઠ્યપુસ્તકમાં બોક્સ આપેલા છે અને લખ્યું છે કે વિચારો અને લખો. તો તળાવની આસપાસ પૂનમે જોયેલા પ્રાણીઓના નામ તમારે આમાં લખવાના છે. તો તળાવની આસપાસ કયા કયા પ્રાણીઓ જોયા હતા? તો બકરી જોઈ હતી, બરોબર. પછી ભેંસ, કાચબો. કાચબો પણ અહીંયા આગળ છે, જુઓ. બરોબર, દેખાયો કાચબો? પછી બગલો, દેડકો, ટીટોળી અને માછલી. માછલીનો અહીંયા આગળ તમને પડછાયો દેખાય છે. તમારી પાસે પુસ્તક હોય તો ધ્યાનથી જોજો. બરોબર, ચાલો હવે આપણે આગળ જોઈએ. તમે તળાવ પાસે જોયેલા પ્રાણીની જેમ કામ કરી શકો. કયું પ્રાણી કેવો અવાજ કાઢે છે અને કેવી રીતે હલનચલન કરે છે? બરોબર, આપણને પ્રશ્ન પૂછે છે કે તમે તળાવ પાસે જોયેલા પ્રાણીની જેમ કામ કરી શકો છો કે છે. તો ના, આપણે એ લોકો પ્રાણીની જેમ બધું કામ આપણે કરી શકીએ નહીં. અને પ્રાણીઓનો અવાજ કાઢે છે, કેવી રીતે હલનચલન કરે છે એવું આપણને અમુક પ્રાણીઓનો અવાજ કાઢતા આવડી શકે. બરોબર, અને કેવી રીતે હલનચલન કરે છે એ આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી આગળ જોઈએ, વિવિધ પશુ પક્ષીના અવાજની નકલ કરાવી. તમે વર્ગખંડમાં હોય તો તમારી પાસે વિવિધ પક્ષીઓના અવાજની નકલ કરાવવાની એટલે એક પ્રવૃત્તિ છે. કોયલ બોલાવતા આવડે, મોર બોલાવતા આપણે કહીએ છીએ ને ટેહું કૂ, એવા પક્ષીઓની અવાજની નકલ કરવાની કીધી છે આપણને. જુદા જુદા પ્રાણીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જુદી જુદી રીતે હલનચલન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રાણીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે અલગ અલગ રીતનો ઉપયોગ કરે છે. હલનચલન કરવાની રીત પણ અલગ અલગ હોય છે. કેટલાક પ્રાણીઓ ચાલે છે, કેટલાક પેટેથી સરકીને ચાલે છે, કેટલાક ઉડે છે અને કેટલાક તરે છે. તો કેટલાક પ્રાણીઓ કૂદકા મારીને ચાલે છે. બરોબર, કે દરેક પ્રાણીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જે ચાર પગવાળા પ્રાણીઓ હોય તે ચાલીને જાય છે. પછી પેટે સરકીને એટલે જેને પગ નથી હોતા, જેમ કે અળસિયું, સાપ, અજગર, આ બધા પેટે સરકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. તો પંખીઓ, એ લોકોને પાંખો હોય છે, બરાબર, પગ હોય પણ એવું જે ચાલી શકતા નથી, એટલે તેઓ ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. જ્યારે કેટલાક તરે છે, માછલીને બધા તરે છે. કેટલાક પ્રાણીઓ કૂદકા મારીને ચાલે છે. તો કૂદકા મારીને કોણ ચાલે છે? સસલું અને કાંગારું. પછી વાંદરો પણ કૂદકા મારે. તો આ બધા પ્રાણીઓ કૂદકા મારીને ચાલે છે. તો અહીંયા આગળ આપણે નીચે જુઓ, તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો એમાં એક કોષ્ટક આપ્યું છે. બરાબર, ખાનાવાળું દેખાય છે એને શું કહેવાય? કોષ્ટક કહેવાય. તો આપણે એમાં જોઈએ, વિચારો અને લખો. વિચારવાનું છે અને તમારી જાતે લખવાનું છે. તો અહીંયા આગળ પ્રાણીઓના રહેઠાણ આપ્યા છે. પ્રાણીઓ જેમાં રહે છે એનું નામ લખવાનું છે. તો અહીંયા પહેલા કોષ્ટકમાં દરમાં રહેતા પ્રાણીઓના નામ લખવાના, બીજા નંબરમાં માળામાં રહેતા પ્રાણીઓ,
પછી ત્રીજા નંબરના બોક્સમાં એટલે ખાનામાં ઘરમાં રહેતા પ્રાણીઓ, ચોથા નંબરમાં પાણીમાં રહેતા પ્રાણીઓ. બરાબર, એ દરેકના નામ લખવાના છે. આ દરેકમાં તમે તમારી રીતે પણ નામ લખી શકો છો. તમારે કોઈ યાદ આવતું હોય કે ભાઈ મારે કીડી નથી લખવી, બીજું કોઈ લખવું છે, એટલે કે દરમાં રહેતા હોય, કીડીની જગ્યાએ જે બીજું દરમાં રહેતું હોય એનું નામ પણ તમે લખી શકો છો. માળામાં રહેતા તો ચકલીને બદલે બીજું કોઈ પણ પક્ષીનું નામ લખી શકો છો. તો અહીંયા આગળ જુઓ, મેં લખેલા દરમાં રહેતા પ્રાણીઓના નામ જોઈએ આપણે. કીડી, મંકોડા, ઉંદર અને સાપ, આ બધાને જીવજંતુ તરીકે પણ ઓળખી શકાય છે. પણ અહીંયા આગળ આપણે પાઠ્યપુસ્તકમાં પ્રાણી શબ્દ જ લેવાનો છે. ત્યાર પછી ચકલી, કબૂતર, કાગડો, કાબર આ બધા માળામાં રહે છે. આ બધાને પક્ષીઓ કહેવાય અને તેમને પાંખો હોય છે તે એટલે તે ઉડી શકે છે. ત્યાર પછી ઘરમાં રહેતા, તો આને પણ જીવજંતુ તરીકે ઓળખવામાં આવે છે. ગરોળી, વંદો, કરોળીઓ અને માખી, તો આ બધા ઘરમાં રહે છે. બરાબર, આપણે રાખવાના હોય, પાડવાના હોય, તેમ છતાં પણ તે આપણા ઘરમાં આવીને રહે છે. એટલે આપણા મરજી વિના ઘરમાં આવીને રહેતા પ્રાણીઓના નામ, એવો સવાલ તમને પૂછવામાં આવે તો આ બધાના નામ તમે લખી શકો છો. બરાબર, આપણે આ લોકોને ઘરમાં ના રાખવા હોય, તેમ છતાં આપણા ઘરમાં આવીને રહે છે. પછી આવે છે પાણીમાં રહેતા પ્રાણીઓ, તો પાણીમાં માછલી, કાચબો, મગર અને જળબિલાડી, દેડકો પણ આવી શકે છે પાણીમાં રહેતા પાણીમાં. બરાબર, આગળ જોઈએ. યાદ કરો અને લખો, તો અહીંયા આગળ આપણે જોઈએ કે આપણે શું લખવાનું છે. ઉડી શકે તેવા, મેં તમને આગળ સમજાવ્યું કે જેને પાંખો હોય તેને પક્ષીઓ કહેવાય અને તેઓ આકાશમાં ઉડી શકે છે. તો આકાશમાં ઉડતા તમે ઘણા બધા પક્ષીઓ જોયા છે, તો એમાંથી તમે કોઈ પણ પક્ષીનું નામ લખી શકો છો. અહીંયા આગળ મેં ચકલી, કાગડો અને પોપટ લખ્યું છે. તમે તમારી રીતે પણ કોઈ પણ પક્ષીના, તમારા મનગમતા પક્ષી જે ઊંચે ઉડી શકતા હોય તેના નામ લખવાના છે. ત્યાર પછી પગથી ચાલી શકે તેવા, જેને ચાર પગ હોય તે પગથી ચાલી શકે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. તો તેમાં ગાય, ભેંસ અને બકરી, ઘોડો, ઊંટ, બળદ, બરાબર, આ બધા જ પ્રાણીઓ આવી શકે છે. ત્યાર પછી છે પેટ ઘસડીને ચાલી શકે તેવા, જેને પગ નથી એને પેટ ઘસડીને, જેમ કે સાપ, ગરોળી અને અજગર જેવા પ્રાણીઓ તો તમે જોયા હશે, તેમને પગ હોય ના હોય એટલે પેટ ઘસડીને ચાલી શકે તેવા પ્રાણીઓ તેમને કહેવામાં આવે છે. ત્યાર પછી આવે છે કૂદકા મારીને ચાલી શકે તેવા. બરાબર, એમને પગ હોય પણ એ કૂદકા મારીને ચાલતા હોય છે, જેમ કે દેડકો, સસલું અને કાંગારું, એ બધા કૂદકા મારીને ચાલી શકે તેવા પ્રાણીઓ છે. બરાબર, ચાલો હવે આગળ જોઈએ. ત્યાર પછી આવે છે પૂંછડી હોય તેવા, પૂંછડી હોય તેવા પ્રાણીઓના નામમાં વાંદરો, ગાય અને ભેંસ. બરાબર, ત્યાર પછી માથે શિંગડા હોય તેવા પ્રાણીઓ, તો માથે શિંગડા, હરણ, સાબર અને ભેંસ, આમાં ગાય પણ આવી શકે છે. જે પણ પ્રાણીઓને માથે શિંગડા હોય તેના નામ તમે લખી શકો છો. ત્યાર પછી કયું છે દીવાલ ઉપર ચાલી શકે તેવા, તો તમે તમારા ઘરની દીવાલ ઉપર ગરોળી, કાચિંડો કે કીડીને ચાલતા જોયા છે. હા, તો આ બધા પ્રાણીઓ કેવા, દીવાલ ઉપર ચાલી શકે તેવા કહેવાય છે. ત્યાર પછી આગળ જુઓ, પ્રાણીઓ જુદી જુદી જગ્યાએ રહે છે. હવે આવે છે પ્રાણીઓના રહેઠાણ. બરાબર, આગળ પણ આપણે જોયા એમના રહેઠાણ, આ બધા પ્રાણીઓને રહેવાની જગ્યા કેવી હોય છે, જુદી જુદી જગ્યાએ રહે છે. કેટલાક પ્રાણીઓ વૃક્ષ ઉપર રહે છે, કેટલાક પાણીમાં રહે છે, કેટલાક જમીન ઉપર, કેટલાક જમીનની અંદર દરમાં રહે છે. આગળ આપણે પાઠમાં આવી ગયું કે દરમાં રહેતા પ્રાણીઓ જમીન ઉપર અને પાણી ઉપર, તો કેટલાક પ્રાણીઓ આકાશમાં ઉડે છે, વળી કેટલાક પ્રાણીઓ આપણા ઘરમાં પણ રહે છે. ત્યાર પછી જુઓ નીચે રંગ પૂરો, આપણને શું કીધું છે, રંગ પૂરો એવું કીધું છે. બરાબર,
तो आमा रंग पूरवानू सेमा रंग पूरवाना छे प्राणीओना चित्र तमने पाठ्यपुस्तक में आपी दीधेला छे बराबर। तो जीभ थी पाणी पीता होय तेवा प्राणीओ अने होठ थी पाणी पीता होय, तमे क्यारे आ प्राणीओने पाणी पीता जोया छे? જોયા ના હોય તો ફરી ક્યારેક તમારા ઘરની આજુબાજુ હોય અને પાણી પીતા તમે જુઓ તો ધ્યાનથી જોજો કે પાણી કેવી રીતના પીવે છે, બે હોઠ ભેગા કરીને પીવે છે કે જીભ કાઢીને પીવે છે। કૂતરાને તો તમે દરેકે જોયું હશે અથવા ગાયને જોઈ હશે બરાબર। તો એ પ્રાણીઓને સામે તમે જોજો તો ક્યાંથી પાણી કેવી રીતના પીવે છે। તો અહીંયા આગળ આપણે તમને લાલ અને લીલા રંગનું એક ગોળ કલર પૂરવાનું છે કે જીભથી પાણી પીતા હોય તેમાં લીલો અને હોઠથી પાણી પીતા હોય ત્યાં લાલ રંગ કરવાનો છે બરાબર। તો ચાલો આપણે આગળ જોઈએ। જો વિદ્યાર્થી મિત્રો, રંગ પૂરો તો જીભથી પાણી પીતા હોય ત્યાં લીલો અને હોઠથી પાણી પીતા હોય ત્યાં લાલ રંગ પૂરવાનો છે। તો બાળમિત્રો અહીંયા આગળ ગાયનું ચિત્ર છે બરાબર, કદાચ તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો તેમાં લીલો રંગ પૂરેલો હશે, એ ભૂલમાં એવું છપાયેલું છે। તો ત્યાં આગળ તમે ગાયને જોઈ હશે તો તે હોઠથી પાણી પીવે છે બરાબર, જીભ કાઢીને પીતી નથી, એટલે ત્યાં આગળ આપણે લાલ રંગનો લાલ કલર કરવાનો છે। પછી આવે છે વાંદરો, તો એ પણ હોઠથી પીવે છે એટલે ત્યાં આપણે લાલ રંગ પૂરીશું। ત્યાર પછી આવે છે કૂતરું, તો એ જીભથી પાણી પીવે છે એટલે લીલો રંગ કરીશું। ત્યાર પછી આવે છે હરણ, તો તે લાલ રંગ, હોઠથી પાણી પીવે તેથી। પછી ભેંસ, એ પણ હોઠથી પીવે છે એટલે આપણે ત્યાં લાલ રંગ। પછી અહીંયા આગળ સિંહ આપેલો છે બરાબર, એમાં પણ ભૂલથી લાલ રંગ છપાયો હોય તો આપણે લીલો રંગ કરી દેવાનો છે। ત્યાર પછી જુઓ ગધેડું, એ પણ હોઠથી પાણી પીવે છે એટલે એમાં આપણે લાલ રંગ પૂરીશું। ત્યાર પછી બકરી, એ પણ લાલ રંગ, બિલાડી જીભથી પાણી પીવે છે, દૂધને એવું પીવે તો જીભ કાઢીને પીવે છે ને, ચાટે છે ને, એટલે લીલો રંગ। ત્યાર પછી આવે છે હાથી, એ સૂંઢથી પીવે એટલે આપણે લાલ રંગ બરાબર। પછી વાઘ, એ લીલો રંગ। ત્યાર પછી શિયાળ છે, શિયાળમાં આપણે લીલો રંગ, જીભથી પાણી પીવે છે તેથી બરાબર। ચાલો હવે સામે પાને આપણે જોઈએ, નીચેના ચિત્રો જુઓ। તમારા ઘરમાં ના રહેતા હોય તેવા પ્રાણીઓમાં રંગ પૂરવાનો છે, તમારા ઘરમાં ના રહેતા હોય તેવા પ્રાણીઓમાં તમારો મનગમતો રંગ પૂરવાનો છે। આ રંગો ફક્ત પાઠ્યપુસ્તકમાં જ પૂરવાના છે, તમારે હોમવર્કમાં નોટમાં પૂરવાના નથી બરાબર, કારણ કે આપણને ચિત્ર દોરતા આવડશે નહીં। તો ચાલો, ઘોડો આપણા ઘરમાં રહે ના રહે એટલે આપણે એમાં રંગ પૂરવાનો છે બરાબર। ઘોડાનો રંગ તમે કયો પૂરશો? કથ્થાઈ, વ્હાઈટ અથવા તો બ્લેક, જે રંગ ગમે તે તમે પૂરી શકો છો। ત્યાર પછી કૂતરું, કૂતરું દરેકના ઘરમાં ના રહે, આપણે પાળ્યું હોય તો જ રહે બરાબર, એટલે આમાં પણ રંગ પૂરવાનો છે। ત્યાર પછી કૂકડો, આમાં પણ રંગ પૂરવાનો છે। અહીંયા આગળ જુઓ, ઘોડાની નીચે તમને શું દેખાય છે? વંદો, તે આપણા ઘરમાં રહે છે બરાબર, એટલે આમાં રંગ પૂરવાનો નથી। પછી ગરોળી, એ પણ આપણા ઘરમાં દેખાય છે બરાબર, એટલે એમાં રંગ પૂરવાનો નથી। ત્યાર પછી ઉંદર, નીચે બીજું પણ એક જીવજંતુ છે એને શું કહેવાય? કહારું બરાબર, એમાં પણ રંગ પૂરવાના નથી। ત્યાર પછી માછલી, આપણા ઘરમાં રહે નહીં એટલે એમાં રંગ પૂરવાનો છે બરાબર। ચાલો પછી ત્યાર પછી હાથી, તો હાથી પણ આપણા ઘરમાં ના રહે એટલે એમાં રંગ પૂરવાનો છે, આ બધામાં તમારા મનગમતા રંગ પૂરવાના છે। ચાલો પછી શું છે? કાચિંડો, એ પણ આપણા ઘરમાં જોવા મળે નહીં એટલે એમાં રંગ પૂરવાનો છે। ત્યાર પછી બિલાડી, બિલાડી આપણા ઘરમાં ક્યારેક ક્યારેક આવે છે, ક્યારેક ક્યારેક નથી આવતી એટલે આપણા ઘરમાં રોજે રોજ રહેતી નથી એટલે આમાં તમે રંગ પૂરી શકો
છો. ચાલો ત્યાર પછી સમડી, તો એ પણ ના રહે એટલે એમાં રંગ પૂરવાનો છે. ચાલો કયું ચિત્ર બાકી રહ્યું? હા, નીચે બતકનું, આમાં પણ તમારે રંગ પૂરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી ગઈ હશે કે કયા કયા પ્રાણીઓ આપણા ઘરમાં રહે છે, કયા કયા નથી રહેતા, બરોબર? તો તમારે એમાં રંગ પૂરવાનો છે, રંગ ફક્ત પાઠ્યપુસ્તકમાં જ પૂરવાનો છે. ચાલો હવે આપણે આગળનું જોઈએ. ચિત્ર દોરો. અહીંયા પ્રાણીઓના અધૂરા ચિત્રો આપેલા છે. તમારી પાસે જે ચોપડી છે એમાં જુઓ તો ચિત્રો અડધા આપેલા છે, બરોબર? કૂતરું છે, શેનું ચિત્ર છે? કૂતરાનું. તો એનો આ પગ દોરેલો નથી, તો તમારે દોરી દેવાનો છે. ત્યાર પછી માછલી, તો એમાં પણ એની પાછળ પૂંછ આપી નથી અને એની આંખો આપી નથી, એ તમારે દોરી દેવાની છે, બરોબર? અને નીચે બોક્સમાં તમારે નામ લખી લેવાનું કે કયા પ્રાણીનું ચિત્ર છે. ત્યાર પછી વંદો, એના પણ પગ આપેલા નથી અને આગળના જે બે વાળ એની મૂછો કહેવાય તે આપી નથી, એ તમારે દોરી દેવાની છે. ચાલો હવે આપણે આગળ જોઈએ. શોધો અને લખો. પ્રશ્નને આધારે નામ શોધો અને ગોળ કરો. આ શબ્દોને અલગથી નોંધ કરો. અહીંયા તમારે જુઓ, એક નંબર કરીને આપ્યું છે. મને કેળું ખાવું ખૂબ ગમે છે. હું કૂદવામાં અને લટકવામાં સમય વિતાવું છું. તો આનું નામ તમારે અહીંયા બાજુમાં જે ચોરસ આપ્યું છે અને એમાં નામ આપેલા છે, એમાંથી તમારે શોધવાનું છે કે કેળું કોને બહુ ભાવે છે અને લટકવામાં અને કૂદવામાં સમય, બરાબર? એટલે આપણને દરેકને તો ખબર જ છે કૂદકા કોણ મારે અને કેળું કોને બહુ ભાવે. તો એનું નામ શું છે? વાંદરો. તો અહીંયા આગળ આપી દીધેલું છે તમને, વાંદરો શોધીને આપ્યું છે. એવી જ રીતના આગળના શબ્દો તમારે શોધવાના છે. જો બીજા નંબરમાં, હું દિવાલ પર ઝાડું બનાવું છું જેમાં જીવજંતુ ચોટે, તે મારો ખોરાક છે. દિવાલ ઉપર ઝાડું બનાવું છું, ઝાડું એવો શબ્દ આવે એટલે આપણને દરેકને ખ્યાલ આવી જાય કે તે કરોળિયો હોય, બરોબર? તો કરોળિયો આપણે શોધીએ. જો નીચે મળ્યો કરોળિયો, બરોબર? ચાલો ત્રીજા નંબરમાં, હું આખી રાત જાગું છું અને દિવસે અજવાળામાં સૂઈ જાઉં છું. રાત્રે કોણ જાગે? તો ગુવાળ, બરોબર? ગોળ ગોળ આંખોવાળું જોયું છે ને, અને અજવાળામાં સવાર પડે એટલે એને દેખાય નહીં એટલે સૂઈ જાય, તો ગુવાળ અહીંયા રહ્યું, મળ્યું. હા, ચાલો આગળ જુઓ. ડ્રાઉ ડ્રાઉ મારો અવાજ છે, હું પાણી અને જમીન ઉપર જોવા મળું છું. ડ્રાઉ ડ્રાઉ કોણ બોલે? દેડકો, બરોબર? આ રહ્યો દેડકો. ચાલો એના પછી પાંચમા નંબરમાં, હું વરસાદ પછી જોવા મળું છું. મારે પગ નથી અને હું પેટ ઘસડીને ચાલું છું. આગળ આપણે જોઈ ગયા કે સરકીને અથવા તો પેટે ચાલે તેવા પ્રાણીઓ, તો ચોમાસામાં એટલે કે વરસાદમાં જોવા મળતું કયું છે? અળસિયું, બરોબર? વરસાદ પડે એટલે ભીની માટીમાં આપણને જોવા મળે છે અને તે પેટ ઘસડીને ચાલે છે. છેક નીચેની લાઇનમાં તમને અળસિયું એવો શબ્દ લખેલો છે, એની પર ગોળ તમારે દોરી દેવાનું છે. ત્યાર પછી છઠ્ઠા નંબરમાં, મારી ગતિ ધીમી છે, હું પાણી અને જમીનમાં રહું છું. ધીમે ધીમે કોણ ચાલે? કાચબો. આ વાર્તા તમે સસલાની અને કાચબાની સાંભળી હશે, એટલે એની ગતિ એકદમ ધીમી છે અને તે પાણીમાં રહે છે તેમજ જમીનમાં પણ રહે છે. તો કાચબો આ રહ્યો, બરાબર? એની પર ગોળ કરી દો. ચાલો હવે આગળ પણ તમને મજા આવે એવું એક પ્રવૃત્તિ, બરાબર, છાપ પાડો એવી આવશે, તેમાં પણ તમને મજા આવશે. જુઓ બાળમિત્રો, જુઓ અને કહો, બરાબર? અહીંયા આગળ તમને ચિત્રો આપી દીધેલા છે, ચકલીનો, મોરનું, પતંગિયાનું, કૂતરાનું અને ગધેડાનું. તો આ બધા ચિત્રોની છાપ કેવી રીતના પાડી છે ખબર છે તમને? હા, આંગળીના ટેરવાની મદદથી. તમારી પાસે વોટર કલર હોય અથવા તો શાહી, તો એનાથી તમે આ છાપ પાડી શકો છો આંગળીની મદદથી, બરાબર? અહીંયા આગળ જો આ લીલા રંગ રહેશેનું છે અંગૂઠાનું ટેરવું, બરાબર? કોઈ કલર હોય એમાં તમારો અંગૂઠો અહીંયા આગળ બતાવી દઈએ, બરાબર? આમાં તમે રંગ પૂરી
આમ છાપ પાડી શકો છો, બરાબર. આ મોટું છે એટલે અંગૂઠો લીધો છે, આ નાની છે એટલે આંગળીઓની છાપ પાડી છે, બરાબર. એવી રીતના મોટું હોય ત્યાં અંગૂઠો લેવાનો, નાનું હોય ત્યાં આંગળી લેવાની, અને એની મદદથી તમારે આવા આકારોની છાપ પાડી અને પ્રાણીઓના અને પક્ષીઓના ચિત્રો બનાવવાના છે. આના માટે તમને નીચે જગ્યા આપી દીધેલી છે અને લખ્યું છે કે આંગળી આંગળાઓનો જાદુ, કે આંગળાઓના જાદુની મદદથી તમે આવા ભાત ભાતના ચિત્રો બનાવી શકો છો. તો તમારી પાસે વોટર કલર હોય તો તમે આ ચિત્રો તમારા પાઠ્યપુસ્તકની અંદર આંગળીની મદદથી છાપવાની, બરાબર. ચાલો હવે આપણે આગળ જોઈએ, ચાલો ગમ્મત કરીએ, બરાબર. આગળ રંગોની ગમ્મત કરીએ, અહીંયા આગળ આપણે દોરવાની ગમ્મત કરીએ. આ તો બે મિત્રો હોય ક્લાસરૂમમાં હોય તો એની ગમ્મત કરવાની તમને મજા આવે, બરાબર. પણ અત્યારે આપણે ઓનલાઈન છીએ એટલે આ ફક્ત આપણે જોઈ લઈએ, પછી જ્યારે આપણે ભેગા થઈએ ત્યારે આપણે આ ગમ્મત કરીશું. તો જુઓ બાળ મિત્રો કેવી રીતના ગમ્મત કરવાની છે. તમારી નોટબુકમાં તમે જોયેલા પ્રાણીનું ચિત્ર બનાવો, તમારા મનથી કોઈ બી પ્રાણીનું ચિત્ર તમારે દોરી દેવાનું છે. એમાં શું કરવાનું છે, ત્રણ મિત્રોએ ભેગા થઈને એક જણા એનું મોં દોરવાનું, બરાબર, બીજાએ એનું પેટ દોરવાનું અને ત્રીજાએ એનું પગ દોરવાનું, બરાબર. પછી જોવાનું, ત્રણ આમ ભાગ પાડી દેવાના, કાગળના ત્રણ ભાગ પાડી દેવાના. એક ભાગમાં એક મિત્રએ એનું મોં દોર્યું છે, બરાબર, બીજા ભાગમાં આ ભાગ વાળેલો છે, બરાબર, આમાં મોં દોરાયું છે. પછી આ બીજા ભાગમાં એનું પેટ છે, પછી એ પાછું વાળી દીધું પેટ દોરેલું, અને ત્રીજા ભાગમાં એને પગ દોર્યા છે, બરાબર. ત્રણેય મિત્રોને ખબર નથી કે કયું પ્રાણી એને દોર્યું છે. અને પછી તૈયાર થઈ ગયા પછી જુઓ છેક નીચે તમને કેવી ગમ્મત આવે, એટલે હસવું આવે, આનંદ આવે તેવું ચિત્ર તૈયાર થયું છે, બરાબર. આ એક પ્રકારની ગમ્મત છે. ચાલો હવે આપણે આગળ જોઈએ. વૃક્ષ નીચે થોડો સમય પસાર કરો, અહીંથી જોઈ શકાતા પ્રાણીઓને નિહાળો, જે પ્રાણીઓ દેખાયા હોય તેમના નામ લખવાનું છે, બરાબર. હવે અહીંયા શું કીધું છે કે તમે ક્યાંક વૃક્ષ નીચે ઊભા હોય, બરાબર, તો વૃક્ષની આજુબાજુનું જે વાતાવરણ છે તે જોવાનું, નિહાળો એટલે જોવાનું, અને આજુબાજુ જે પ્રાણીઓ દેખાતા હોય એના નામ લખવાના છે. તો અહીંયા આગળ નીચે એક કોષ્ટક આપી દીધેલું છે કે થડ ઉપર, તો થડ ઉપર કયા જોયા છે, મંકોડો, કીડી અને ખિસકોલી, વૃક્ષના થડ ઉપર આ બધા જીવજંતુ જોવા મળે છે. ત્યાર પછી લખ્યું છે જમીન ઉપર, તો જમીન ઉપર વૃક્ષ જે નીચે તમે ઊભા છો તો એની જમીન ઉપર કયા કયા દેખાય, સાપ હોય, ઉંદર હોય અને નોળિયો હોય, બરાબર. જંગલ જેવા વિસ્તારમાં ગયા હોય ત્યાં આગળ તમને આ બધા જીવજંતુ જોવા મળે છે. ત્યાર પછી ડાળીઓ ઉપર, તો વૃક્ષની ડાળી ઉપર ચકલી હોય, કાગડો હોય અને કાચિંડો પણ વૃક્ષની ડાળ ઉપર ફરતો જોવા મળે છે. ત્યાર પછી જોઈએ પાંદડાઓ ઉપર, તો પાંદડા ઉપર મચ્છર, કરોળિયો અને મધમાખી જેવા જીવજંતુઓ ફરતા હોય છે. ત્યાર પછી વૃક્ષની આજુબાજુ, તો વૃક્ષની આજુબાજુ ગાય, ભેંસ અને ગધેડું જેવા પ્રાણીઓ ફરતા અથવા ઊભા રહેલા જોવા મળે છે. ત્યાર પછી જોઈએ અન્ય સ્થળે જોયેલા, અન્ય સ્થળે એટલે એનાથી થોડાક દૂર, તો હરણ, હાથી અને સિંહ જેવા આપણે પ્રાણીઓ જોયેલા હોય છે. ત્યાર પછી જુઓ નીચે આપણને એક સવાલ આપેલો છે કે જોયેલા પ્રાણીઓને તેમના કદના આધારે ગોઠવવાના છે. જોયેલા પ્રાણીઓ એમાં જીવજંતુઓ, પક્ષીઓ પણ આવી જાય, એ કદના આધારે, કે સૌથી નાના પહેલાં તમે ચડતો ને ઉતરતો ક્રમ એવું ગણિતમાં ભણી ગયેલા હશો, તો આમાં પણ કદના આધારે ગોઠવવાનું છે. એટલે સૌથી પહેલાં કયા આવશે, નાના, એના પછી થોડાક એનાથી મોટા, એનાથી મોટા, એમ જેમ જેમ જઈએ તેમ ચડતો ક્રમ, એટલે કે મોટા મોટા પ્રાણીઓના નામ લખવાના છે. તો સૌથી પહેલાં નાનામાં નાનું જીવજંતુ કયું છે, કીડી છે. પછી એનાથી મોટું થોડું મચ્છર, એનાથી મોટો મંકોડો, એનાથી મોટો મધમાખી, પછી કરોળિયો, એનાથી મોટું ચકલી અને એનાથી મોટું ઉંદર, પછી કાચિંડો અને ખિસકોલી. આના સિવાય પણ તમે બીજા કોઈ પ્રાણીઓના નામ લખી શકો છો, એટલે કે આપણે ચકલીથી ચાલુ કરીએ તો ચકલી, પછી કાગડો, બરાબર, ગુવળ, સમડી, એમ જેમ જેમ જઈએ તેમ પછી પ્રાણીઓના નામ એ પણ તમે લખી શકો છો, બરાબર. ચાલો હવે આપણે આગળ જોઈએ.
કોયડાની રમત. કોયડાની રમત ફન પેજ એક પાન નંબર 169માં આપેલ ચિત્રને કાપો અને વિવિધ ટુકડા ભેગા કરી ફરીથી ચિત્ર બનાવો. તમને શું કીધું છે? કોયડાની રમત. કોયડાની રમત એટલે કોઈ ઉકેલ શોધવાનો છે. ઉખાણું જેવું કહો છો ને એને કોયડો કહેવાય, બરાબર? એ તમારે શોધવાનું છે કે આ શું છે. પેજ ફન પેજ એકના ચિત્ર કાપો અને આ કાર્ડબોર્ડને અસમાન ટુકડાઓમાં કાપો. આ ટુકડાઓ તમારા મિત્રોને આપો અને તેઓ બધા ટુકડા સાથે ગોઠવીને પ્રાણીઓને ઓળખવાની પ્રવૃત્તિ કરાવો. તો ફન પેજ એકના ચિત્રને કાપવાના છે અને ક્યાં આપ્યું છે આપણને? 169 નંબરના પેજ ઉપર, જે છેલ્લા પેજ ઉપર તમને આપેલા છે. જુઓ, છેલ્લા પેજ 169 નંબરના પેજ ઉપર તમને આવું ફન પેજ એક એવું દેખાતું હશે, બરાબર? તો એમાં જે આ તમને અહીંયા આગળ આ સફેદ લાઇન આપી છે ત્યાંથી તમારે કટ કરીને એ બધા ભાગ ચોંટાડવાના છે. જ્યાં સફેદ સફેદ ભાગ દેખાય ત્યાંથી કાપવાનું છે અને એ ચોરસમાં તમારે ચોંટાડવાનું છે, બરાબર? ચાલો જુઓ બાળકો, તમે પાઠ્યપુસ્તકમાં આ બધું ભણી ગયા છો. હવે તમારે આ બધું નોટબુકમાં પણ લખવાનું રહેશે. એટલે નોટબુકમાં તમારે હોમવર્ક તરીકે શું લખવાનું છે તે તમને હું અહીંયા આગળ બતાવી દઉં છું. એ તમારે સુંદર અક્ષરે તમારી નોટબુકમાં લખવાનું રહેશે. આ બધું જ આપણે પાઠ્યપુસ્તકમાં સમજી ગયા છીએ, બરાબર? એ પુનઃ મેં વૃક્ષ ઉપર કયા કયા પ્રાણીઓ જોયા, તળાવની આસપાસ કયા જોયા, એ બધું જ આપણે ચોપડીમાં લખાવી દીધું છે. એટલે આ બધું જ તમારે તમારી નોટબુકમાં સુંદર અક્ષરે લખવાનું છે, બરાબર? જુઓ, પૂનમે વૃક્ષ ઉપર જોયેલા પ્રાણીઓના નામ, બરાબર? એના પછી તળાવની આસપાસ પૂનમે કયા કયા પ્રાણીઓ જોયા હશે, પછી નીચે આપેલા વિવિધ રહેઠાણમાં રહેતા પ્રાણીઓના નામ, એ પણ આપણે જોઈ લીધા રહેઠાણો. પછી ઉડી શકે અને પગથી ચાલી શકે, પેટે ઘસડીને ચાલી શકે તેવા બધા જ પ્રાણીઓના અને પક્ષીઓ અને જીવજંતુઓના નામ આપણે સમજી ગયા, બરાબર? ત્યાર પછી જીભથી પાણી પીતા અને હોઠથી પાણી પીતામાં લાલ અને લીલો રંગ પૂરવાનું, એ પણ મેં તમને પાઠ્યપુસ્તકમાં સમજાવી દીધું છે. ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 6માં મને ઓળખી મારું નામ લખો, એમાં પણ આપણે મને કેળું ખાવું ખૂબ ગમે છે, આપણે જે કોષ્ટક જોયું હતું ને, શબ્દ શોધ્યા હતા, ગોળ કર્યું હતું, એ બધું પણ લખવાનું છે, બરાબર? એ બધું જ ચોપડીમાં જવાબ સાથે લખાવી દીધું છે. જો આમાં બરાબર તમને ના દેખાય તો તમે ચોપડીનો ઉપયોગ કરીને પણ લખી શકો છો, બરાબર? ત્યાર પછી 7માં નંબરના પ્રશ્નમાં પણ તમે વૃક્ષની નીચે થોડો સમય પસાર કર્યો ત્યારે કયા કયા પ્રાણીઓ અને જીવજંતુઓ જોયા, એનો પણ મેં સવાલ અને એનો જવાબ અહીંયા આગળ લખી દીધો છે. તમારે આમાં બરાબર ના દેખાતું હોય તો ચોપડીની મદદ લેજો. ત્યાર પછી જુઓ પ્રશ્ન નંબર 8માં જોયેલા પ્રાણીઓને તેમના કદના આધારે ગોઠવો, બરાબર? એ પણ મેં તમને સમજાવી દીધું છે, એટલે એ પણ તમારે તમારી નોટબુકમાં સુંદર અક્ષરે લખવાનું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 9માં કે આ તમારા માટે નવું છે. નવું છે એટલે કે વિકલ્પો છે. ચોપડીમાં આ બધું ભણાવી તો દીધું છે પણ એના જવાબ કઈ રીતે લખવા એ તમને અહીંયા આગળ મેં મૂકેલા છે. જુઓ કે જમીન અને પાણીમાં રહી શકે તેવું પ્રાણી કયું છે? તો દેડકો. દેડકો, બરાબર? જમીન અને પાણી બંનેમાં આપણે અહીંયા આગળ પાઠ્યપુસ્તકમાં શીખી ગયા છીએ. ત્યાર પછી સરકીને ચાલનાર પ્રાણી, સરકીને એટલે કે પેટ વડે. તો આમાં તમને ચાર વિકલ્પો આપેલા છે, ગરોળી, કાચિંડો, ખિસકોલી અને સાપ. તો આમાંથી કયું આવે? સાપ. પેટે સરકીને કયું પ્રાણી ચાલે? તો સાપ. ત્યાર પછી ઝાડ પર રહેનાર પ્રાણી, તો ઝાડ ઉપર કયું રહે? વાંદરો રહે, બિલાડી રહે, વાઘ રહે કે હરણ રહે? તો તમે કહેશો વાંદરો, બરાબર? એટલે આપણે વાંદરો કયા વિકલ્પમાં છે? અ. એટલે એનો ક્રમ આપણે ફક્ત લખવાનો છે, અ. ત્યાર પછી જુઓ 4 નંબરમાં ઉદયના રહેઠાણને શું કહેવાય? તો ઉદય જેમાં રહે તેને રાફડો કહેવાય. એટલે આપણે ફક્ત બ લખવાનું છે, બરાબર? અહીંયા આગળ તમને ચાર ઓપ્શન એટલે કે વિકલ્પો આપેલા છે, એમાંથી તમારે જે સાચું હોય તેનો ક્રમ ફક્ત લખવાનો રહેશે.
પાંચમા નંબરમાં લાંબી પૂંછડીવાળું પ્રાણી કયું છે? તો ક, ભેંસની સૌથી લાંબી પૂંછડી છે. આ બધામાં હાથી, ચામાચીડિયું ને વંદો વંદાને તો પૂંછડી ના હોય, બરોબર. ચાલો પછી છઠ્ઠા નંબરમાં, રાત્રે ખોરાકની શોધમાં નીકળનાર પ્રાણી કયું છે? તો દિવસે સૂઈ જાય અને રાત્રે જાગે, તે કયું હતું? ઘુવડ. એટલે બ નંબરનો ક્રમ. ત્યાર પછી જુઓ સાતમા નંબરમાં, ઝાડના થડ પર જોવા મળતું પ્રાણી કયું છે? તો આપણે જોઈએ, કરોળિયો, મધમાખી, કીડી કે વંદો. તો શું? કીડી. ઝાડના થડ ઉપર ઘણી બધી કીડીઓને તમે લાઇનસર જોતી ચાલતી જોઈ હશે, બરોબર. એટલે શું આવશે? ક. ત્યાર પછી આઠમા નંબરમાં, આઠ પગવાળું પ્રાણી કયું છે? તો આઠ પગ કોને હોય? કરોળિયાને. તો આપણે લખીશું ચોરસમાં ડ. ત્યાર પછી જુઓ પ્રશ્ન નંબર દસમાં, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યાઓ પૂરો. તો જોઈએ આપણે પહેલી ખાલી જગ્યા, ઝાડના મૂળના ભાગમાં દર બનાવીને રહેનાર પ્રાણી, તો કીડી. ઝાડના જે નીચે મૂળ હોય, બરાબર, થડની નીચે જે મૂળ હોય તો આપણે ખોદીએ તો એની નીચે ઘણી બધી કીડીઓ દર કરીને રહે છે. પછી આ ખાલી જગ્યાએ તો દરેકને આવડતી જશે, કુહુ કુહુ અવાજ કાઢનાર પ્રાણી કોયલ છે, બરાબર. ચાલો ત્રીજા નંબરનું, દિવાલના ખૂણામાં ઝાડું કૂથીને રહેનાર પ્રાણી, સરસ, જવાબમાં કરોળિયો આવે. આવડી ગયું બધાયને. ચોથા નંબરનું, વૃક્ષોના છાંયડામાં પ્રાણીઓ આરામ કરે છે, વૃક્ષોના છાંયડામાં પ્રાણીઓ આરામ કરતા હોય છે, બરાબર. પાંચમા નંબરનું જુઓ, ખાલી જગ્યા પ્રાણી પોતાના બચ્ચાને શરીરની કોથળીમાં રાખે છે. આ કદાચ તમારા માટે નવું હશે કે કાંગારૂ નામનું પ્રાણી છે એ પોતાના બચ્ચાને શરીરની કોથળીમાં, ચિત્રમાં તમે કદાચ ક્યારેક જોયું હશે વાંદરાની જેમ, વાંદરું કેવું પોતાના બચ્ચાને પેટે ચોંટાડી રાખે છે, એટના કાંગારૂ પણ પોતાના બચ્ચાને શરીરની કોથળી જેવો ભાગ હોય એમાં આગળ રાખે છે. ત્યાર પછી આવે છે છઠ્ઠું, હાથી ખાલી જગ્યા વડે પાણી પીવે છે, તો સૂંઢ, બરાબર. એના મોઢામાં જીભ તો અંદર આવી હોય છે, બે દાંતની વચ્ચે હોય છે ને જીભ, આ સૂંઢ છે, એને આપણે હોઠ તરીકે ગણવાની છે, બરાબર. ચાલો એના પછી જોઈએ આગળ, ઝાડ ઉપર ઊંધું લટકનાર પ્રાણી ચામાચીડિયું છે. રણમાં સવારી માટે ઉપયોગી પ્રાણી ઊંટ છે, બરાબર. રણમાં રેતી વધારે હોય એટલે એમાં ઊંટ કામમાં આવે છે સવારી માટે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર અગિયાર, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવવાનું છે. એટલે કે સાચું હોય એની સામે સાચું, ખોટું હોય એની સામે ચોકડીની નિશાની કરવાની છે. તો આપણે જોઈએ પહેલા નંબરમાં, ગાય જંગલમાં રહેનાર પ્રાણી ગણાય છે. ગાય જંગલમાં રહે ના રહે, તો પાલતુ પ્રાણી છે એટલે આપણા ઘર આંગણે રહે છે, એટલે આપણે ખોટાની નિશાની કરીશું. ત્યાર પછી બીજા નંબરમાં, દેડકો જમીન અને પાણી બંનેમાં રહી શકે છે, બરાબર, સાચું. ત્યાર પછી વંદાને છ પગ હોય છે, સાચું. સાપ રાત્રે જોઈ શકનારું પ્રાણી છે, ખોટું. રાત્રે કયું પ્રાણી જોઈ શકે છે? ઘુવડ. પાંચમા નંબરનું, ચામાચીડિયું ઉડી શકતું નથી. ચામાચીડિયાને તમે જોયું હશે તે રાત્રે ઉડે છે, બરાબર, એટલે ખોટું કરીશું આપણે. છઠ્ઠા નંબરમાં, બધા જ પ્રાણીઓ ઘાસ ખાઈને જીવન પસાર કરે છે. બધા જ પ્રાણીઓ ઘાસ ખાતા નથી, ઘણા માંસાહારી પ્રાણીઓ માંસ પણ ખાય છે, એટલે આપણે ખોટાની નિશાની કરીશું. સાતમા નંબરનું, ઊંટને રણનું વાહન અથવા જહાજ કહેવામાં આવે છે, કે રણમાં સવારી માટે ઉપયોગી પ્રાણી ઊંટ જ છે, એટલે એનું વાહન, બરાબર. આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે વાહનનો ઉપયોગ કરીએ છીએ, એમ રણ પ્રદેશમાં પણ ઊંટ પર સવારી કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકાય છે, એટલે એમાં સાચું કરીશું. ત્યાર પછી આવે છે આઠમા નંબરનું, મનુષ્ય સસ્તન વર્ગનું પ્રાણી છે. સસ્તન વર્ગનું એટલે એક મનુષ્યમાંથી બીજું મનુષ્ય થાય તેને, બરાબર, બાળકને જન્મ આપે તેને સસ્તન વર્ગનું પ્રાણી કહેવામાં આવે છે, એટલે આપણે સાચું કરીશું. તો બાળ દોસ્તો, અહીં આગળ આપણો આસપાસનો પ્રથમ પાઠ પૂર્ણ થાય છે. આજે તમને નોટબુકમાં લખવાનું કહ્યું છે, તમારે સુંદર અક્ષરે હોમવર્ક તરીકે બધું જ લખી દેવાનું રહેશે, બરાબર. રોજે રોજ થોડું થોડું લેસન કરતા રહેશો, તમારું લેસન ઝડપથી પૂર્ણ થઈ શકશે. હવે આપણે ફરીથી આવતા પીડીએમમાં પાઠ 2 સાથે મળીશું, બરાબર. ચાલો ત્યાં સુધી આવજો.